Namo Noe Savari Andanam, Namo Noe Savari Sidanam, Namo Noe Savari Andanam, Namo Noe Savari Jayanam, Namo Noe Savari Trikalavarti Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayu Mkarai Namo Namo, Manginam Bhagavani Romaginam Gautamovi, Mangalam Kunkundari Ujendram Bursu Mangalam Namasana Vispadani Svanam Bhutya Chakasti Chit Sovavai Bhavaya Sarvama Vihav Niyutan Nidata Trono se cho na sa Yai Eno chelo vaak se Yai Asa Simara Anu Keshi Moksha Diga Chana Kamam jangpo priyam suhasum nirviyam visheshan tato nirte apayang tutlu pulikam anit prakarna vistarva purve karina asbhasu karm punnane papana bhavaje purve kaya hoye isubhasu karm temnati ji potana atmane paso vale શુભ શુભ ભાવથી કસીને સ્વભાવનો આશ્રય લે એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. પ્રતિક્રમણ ભાષા એટલી બોલવીને એનો વિકલ્પ એ કઈ પ્રતિક્રમણ નથી. વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિ કરી એ તો પહેલી છે, પછી શુભાશુભ ભાવથી નિવૃત્તિ લેવી, સ્વભાવનામાં રહેવું, એનું નામ પ્રતિક્રમણ છે. ભગવાન વ્યવહારના અવલંબી એ કહ્યું હતું કે લાગેલા દોષો પ્રતિક્રમણ આદિ કરવાથી આત્મા શુદ્ધ થાય છે. શું કે છે વ્યવહારના એના પક્ષવાળાએ એમ કહ્યું હતું, વ્યવહારનો શાસ્ત્રમાં એમ છે કે વ્યવહાર પ્રતિક્રમણ એ બધા અમૃત છે, તમે જે કહો છો વ્યવહાર શાસ્ત્રમાં વ્યવહાર પ્રતિક્રમણ ભગવાનની પ્રતિમા પંચસ્મરણ પરમેશ્વરનું સ્મરણ વગેરે શુભાવ અને વ્યવહાર શાસ્ત્રમાં અમૃત કહ્યું છે. હા ને, તો પછી પ્રથમથી શુદ્ધાત્માના આલંબનો ખીર કરવાનું શું પ્રયોજન? શુદ્ધાત્મા અંદરમાં એકદમ લેવો પાદરો એવું કશું ઉઠાવવું શું કામ છે? શુભ છે એ જ અમૃત છે. શુભ ક્રિયાકાળનો ભાવ શુભ એ અમૃત છે. વ્યવહાર નહીં કહ્યું છે. શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે. પહેલેથી જ આલંબનનો ખીર નિષ્ફળ છે તેને આચાર સમજાવે છે. આવો જેને પ્રશ્ન ઉઠ્યો હોય એને સમજાવે છે કે જે દ્રવ્ય પ્રતિકવાદી છે તે દોષના મટાડનારા છે. નિશ્ચય સહિત નિશ્ચય સમ્યક દર્શન ને જ્ઞાન શુદ્ધ ચિદાનંદ આત્મા એના ભાનની ભૂમિકામાં સ્થિર રહી શકે નહીં તો એને શુભ ભાવ આવે તો એ શુભ ભાવને દોષના મટાડનારા છે. અશુભ દોષને મટાડે છે પણ શુભ પોતે છે એને મટાડતા નથી. એ તો બંધનું કારણ છે. તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિકોણાદિથી રહી છે, શું કહે છે? વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિમા, વ્યવહાર પંચ સ્મરણ પાંચ પરમેશ્વરનું એ બધું વ્યવહાર ક્યારે એવું હોય કે શુદ્ધ આત્માનું સ્વરૂપ કઈ જાય પ્રતિક્રમણાથી રહી છે. એ પ્રતિક્રમણ નામ શુભ ભાવથી રહીત એનું સ્વરૂપ છે. હા હા, જેટલી ક્રિયાકાળનો શુભ ભાવ કહેવાય છે એનાથી તો ભગવાન તદ્દન ભિન્ન છે.
કારણ કે એનું તો પૂર્ણ તત્વ છે, આ આત્મતત્વ છે, બે તત્વ નું સંવાદ ભિન્ન ભિન્ન છે. તેના હાલ મન વિના ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ જે અનંત બળ નો ધણી, અનંત ગુણ નો વિશ્વાસ એવો જે આત્મા, એના આલંબન વિના તો દ્રવ્ય પ્રતિપણ આદિ દૂર સ્વરૂપ છે. દોષ દોષ ની વાત દીધી ભાઈ, સૌથા મતારે એ વાત એમ જ લીધી. દોષ ને ઘટાડે જરીક, નિશ્ચય સહિત સમ્યક દર્શન જ્ઞાન સહિત હોય તો અશુભ ભાવ ઘટે એ તો ઘટાડે. અને નિશ્ચય નું જ્ઞાન નું અસ્થિરતા હોય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ની રમણતા, તો એ તો શુભાશુભ દોષ સરળતા નષ્ટ કરે. હા હા, આખરી વાત છે. ભલે કે છે કે એમ નિશ્ચય પ્રતિક્રમણ સહિત, નિશ્ચયના આત્માના અવલંબન સહિત શુભળા આવે એને વ્યવહારે કહેવાય. વ્યવહારે દ્રવ દોષ મટાડવાનું કારણ કહેવાય, કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત. હા હા હા, અને એના વિના તેના આલમન વિના તો દ્રવ પ્રતિક પણ આદિ દોષ સ્વરૂપ જ છે. જેને આત્મા અંધો નિર્ગુણ નિર્લેપ પરમ પરમેશ્વર અનંત આનંદ ને જ્ઞાન થી ભરેલો, તેનો પૂરણ વિશ્વાસ, સમ્યક દર્શન અને અંતર આનંદ નો ભાવ એવા સહિત જ દૂર સ્વરૂપ છે. નહીં દોષ અસમર્થ નથી, નિશ્ચયની અપેક્ષા સહિત. એકલા નિશ્ચય વિના વ્યવહારને વ્યવહાર કહેતા નથી એમ કે છે. આત્માનું જ્યાં નિશ્ચય જ્ઞાન ને આનંદ નથી, તેવા વ્યવહાર પ્રતિક્રમણ વ્યવહાર વંદના સ્તુતિ ભગવાનની પંચપરમેશ્વરનું સ્મરણ એને નિશ્ચય વિના અમે વ્યવહાર કહેતા નથી. હા, કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ. હા હા, સોના આશ્રય સહિત જ વ્યવહાર નહી મોક્ષ માર્ગમાં છે. હા, શું કીધું? નિશ્ચય નામ સ્વદ્રવ્ય ચૈતન મૂર્તિ અનંત ગુણ, અનંત જ્ઞાન ને આનંદ નો સાગર, એના અવલંબન ને આશ્રય વિના એકલો વ્યવહાર છે એને વ્યવહાર કહેતા નથી. દ્રવ પ્રતિક્રમણાદી દોષ સ્વરૂપ જ છે, મટાડવાનું મન નથી. કારણ કે દ્રવ પ્રતિક્રમણા વ્યવહાર કરે છે ને એ બધા દોષ રૂપ છે કે છે. દોષ મટાડવાને સમર્થ એમ કહ્યું છું એ કોને? એ નિશ્ચય વિનાના વ્યવહાર એકલા કરે એને નહીં. આત્માના શુદ્ધ અવલંબન વિના જેટલા દ્રવ્ય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વ્યવહાર પાંચ પંચ પરમેશ્વરનું સ્મરણ જાપ નવરિંદાનું બધા એ બધો નિશ્ચય વિના એકનું ઝેર છે, બંધનો કારણ છે. હા હા, તેના આલંબન વિના તો આમ દ્રવ્ય પ્રતિક્રમણાદી દોષ સ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી. કારણ કે નિશ્ચયને અપેક્ષા સહિત, જો કેટલો ખુલાસો કર્યો છે, વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં હોય છે.
અંતરાત્મન સહિત ચૈતન્ય સ્વરૂપના આનંદ સ્વરૂપનો અનંત બોલનો ધણી એવો જેને અંતરમાં વિશ્વાસ દ્રષ્ટિમાં આવ્યો છે, એ અનંત બોળ છે. એનામાં વીરી અનંત છે. એ અનંત બોળનો ધણી એ રાગને તાબે ન થાય, એ સ્વભાવને તાબે થાય એવી જેને દ્રષ્ટિનો અનુભવ છે, એવા જીવને વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં વ્યવહાર હતી કહેવામાં આવ્યો છે. હા હા, નિશ્ચય સહિત હોય તો તેને વ્યવહારમાં વ્યવહાર કહેવામાં આવ્યો છે. નિશ્ચય જેને નથી, આત્માનું જ્ઞાન દર્શન પ્રતિકમાં બધું લાભ કરી મરી જાય, ઉખાઈ જાય, એ બધું દોષ સ્વરૂપ છે. હા હા હા, આત્મજ્ઞાન વિના જેટલી ક્રિયાકાંડમાં રાગની મંદતાની ક્રિયા કરે એ બધું દોષ સ્વરૂપ છે. કેમ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહાર મોક્ષ માર્ગમાં છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં છે એટલે આત્માનો મોક્ષ માર્ગ શુદ્ધ ચૈતન્ય છે એવી દ્રષ્ટિ જ્ઞાનને થઈ છે. એને રાગની મંદતાનો ભાવ હોય એવા નિશ્ચય મોક્ષ માર્ગના વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે. વ્યવહાર મોક્ષ નહીં, વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં હોય છે. એટ છે દોષરૂપ છે, બંધનું કારણ. પણ નિશ્ચય જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં એવો વ્યવહાર હોય છે, તેને વ્યવહાર કહેવામાં આવે છે. છે બંધનું કારણ નહીં. સંકેતીને પણ દોષ તો બંધનું જ કારણ છે. શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પાંચ ભગવાનનું સ્મરણ, એ બધું નિશ્ચય સમ્યક દર્શન વિના, નિશ્ચય આત્માના ભાન વિના બધું દોષરૂપ છે. હા હા, હવે હું આકરું કામ અત્યારે તો આત્મા પડ્યો એકનો બહારની ક્રિયાકાંડમાં પ્રવૃત્તિ કરે, નવ ચિંતા નવ સિદ્ધાંત હોય એ હું તો ઘણી થઈ સમાયક. આ કે છે નિશ્ચય વિનાનો વ્યવહાર એકલો દોષરૂપ છે. નિશ્ચય સહિત હોય તો મોક્ષ માર્ગમાં એ વ્યવહાર આવે છે, આવે છે. એમ કીધું જુઓ, વ્યવહાર મોક્ષ માર્ગમાં છે, વ્યવહાર મોક્ષ માર્ગી છે એમ અત્યારે કહ્યું. વ્યવહાર મોક્ષ માર્ગમાં છે, જ્યાં નીચેનો આશ્રય લીધો છે ત્યારે વચ્ચે રાગ આવે છે, વ્યવહાર મોક્ષ માર્ગમાં છે એટલું. કયું સમજાવું, વ્યવહાર મોક્ષ માર્ગ નહીં. પણ મોક્ષ માર્ગમાં અંતરનો આલમન લઈને શુદ્ધ થયો છે એને વ્યવહાર છે, તેને વ્યવહાર નહીં મોક્ષ માર્ગમાં. નિશ્ચયવાળાને વ્યવહાર છે, નિશ્ચય જ્યાં આત્માનું જ્ઞાન નથી ત્યાંનો વ્યવહાર એકલો દોષ સ્વરૂપ છે. આખું કામ બધી ક્રિયા પ્રવૃત્તિ આખો બધી હવાર સુધી સંસારની કરે ને એકાદ કલાક આ કરો અત્યારે સમય કરે પોહાવ પરિક્રમો કરી લે આજે લ્યો ની કલાક થઈ ગયા જાણે પાપ રહી. બધા દોષ સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનંદ સચિદાનંદ રૂપ અનાકુળ આનંદનો કંદ આત્મા છે. અરે આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ એનો પિંડ આત્મા અંદર છે. એના દ્રષ્ટિને અનુભવ વિના જેટલી ક્રિયાકાંડ કરવામાં આવે એ બધી ક્રિયાકાંડો સ્વરૂપ છે, જે આત્માને લાભદાયક નથી. હા હા,
પ્રેક્ટિશનર સહિત જ વ્યવહાર નહીં, મોક્ષ માર્ગમાં હોય છે. અનુભવ જે આત્માનો હોય છે, સચ્ચિદાનંદ રૂપ અતિન્દ્રિયાનંદ મૂર્તિ ગુરુ છે. અતિન્દ્રિય જ્ઞાનથી ભરેલો ભગવાન છે આત્મા, એનો અનુભવ થયો અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતિન્દ્રિય આનંદમય છે આત્મા, એ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એની ભૂમિકામાં આવે તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. આવું આકરું કામ છે. કેવળ વ્યવહારનો સ્પષ્ટ મોક્ષ માર્ગમાં નથી. આત્માન જ્ઞાન, આત્મજ્ઞાન વિના, આત્માનુભવ વિના કેવળ એકલી ક્રિયાકાંડ જે વ્યવહાર, એ મોક્ષ માર્ગમાં છે જ નહીં. આવું કામ છે આખરું. પૃથ્વી ભગવાન છે, એમાં અતિન્દ્રિય આનંદ અનંત પડ્યો છે. અનંત જ્ઞાન છે, અનંત ગુણોનો વિશ્વાસ કરે એવો અનંત વિશ્વાસ નામનો એ ગુણ છે. અનંત વિશ્વાસ નામનો એટલે શ્રદ્ધા નામનો ગુણ છે. એવા અનંતાનંતા ગુણને બળ આપનાર વીર્ય છે. એવો અનંત બળવંત એવો ભગવાન આત્મા, જે પુણ્યને પાપ દયાને દાન વિકલ્પથી પાર છે. એના ભાન વિના એકલી વ્યવહાર ક્રિયાકાંડ છે, એકલી દોષ શરૂ છે. જરીય લાભ નથી આત્માને માટે, જરીય લાભ નથી. છે કેવળ વ્યવહારનો પક્ષ મોક્ષ માર્ગમાં નથી. આત્માના અનુભવ વિના, સંન્યક દર્શન વિના, આત્મજ્ઞાન વિના એકલો વ્યવહારનો પક્ષ મોક્ષ માર્ગમાં છે નહીં. બંધનો જ માર્ગ છે. આત્મજ્ઞાન વિનાનો જેટલી ક્રિયાકાંડ છે, ચાહે તો પરમેશ્વરની ભક્તિ હો, પરમેશ્વરની વાણી સાંભળતો હોય, પરમેશ્વરની વાણી વિચારતો હોય, એ બધા વિકલ્પો અને રાગ છે, એ બધા બંધ પક્ષમાં છે. ધર્મ પક્ષમાં નથી. આવી વાત હું આખરી માટે એમ કહ્યું છે કે અજ્ઞાનીને જે અપ્રતિકુણાદિ છે, મિથ્યા દ્રષ્ટિના જે અનાદિના અશુભ ભાવ, અજ્ઞાન સહિતના જે છે, તે તો અપ્રતિક્રમણ છે, તે તો વિષકુંભ છે. અજ્ઞાનીના અપ્રતિકુણાદિ છે એ તો ઝેર છે. તેમની તો વાત શીખ કરવી. આ જેને આત્માનું અવલંબન નથી આવ્યું, આત્મા ભાન નથી આવ્યું, એવા આત્મજ્ઞાન વિનાની ક્રિયાકાંડીઓની તમે વાત કરતા નથી. કારણ કે એકલા બંધમાં જ ઝેરમાં પડ્યા છે. પ્રભુ અમૃત સ્વરૂપ છે, આત્મા અંદર અમૃતનો સાગર છે. એનાથી વિકલ્પ જેટલો ઉઠે, ચાહે તો દયાદાને ભગવાનની ભક્તિનો વ્રતિ ઉઠે, એ વ્રતિ ઉઠે ઝેર છે. આત્મા અમૃત સાગરની સામે વેઝેર છે. જેમ એ કહું કે પરંતુ વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિકુણાદિ કયા, તો એને પ્રશ્ન કર્યો હતો ને કે વ્યવહાર શાસ્ત્રમાં પ્રતિક મને શુભ ભાવને તો અમૃત કીધું છે, અમૃત કુંભ કીધું છે. કે અમૃત કુંભ તો કેમ, કે વ્યવહાર ચારિત્રમાં જે પ્રયોગ કયા છે તે પણ નિશ્ચય નહીં, એ વિષકુંભ છે. એ તો છે
વિશ્વમ વિશ્વના ઝેરનો ઘડો છે. આવી વાત કર. આત્મજ્ઞાન જે અંદર દેહથી તો ભિન્ન છે, પણ અંદરમાં પુણ્યને પાપના શુભ શુભ ભાવ એનાથી ભિન્ન છે. એવું સ્વસ્વરૂપનું જેને જ્ઞાન નથી, સ્વસ્વરૂપનો જેને આનંદનો સ્વાદ આવ્યો નથી, એવાને નિશ્ચયને વિષકુંભ છે. રાજાદી બંધ અને જ્ઞાનીને પણ વિષકુંભ છે. વ્યવહાર છે નિશ્ચય નહીં, એ તો વિષકુંભ છે. અજ્ઞાની જ્ઞાનીને પણ અજ્ઞાનીની તો વાત શું કરવી, તો ઝેર છે. એકનો શ્રદ્ધા એ ઝેર છે, ચારિત્ર એ ઝેર છે, શુભાવ. અહીંયા નિશ્ચય નહીં દ્રષ્ટિ વંતને પણ જેટલા શુભાવ પ્રતિકોણ આદિના હોય તેને પણ વિષકુંભ જ કયા છે, ઝેરના ઘણા કયા છે. હા હા હા, આમાં વખત મળે નહી નિર્ણય કરવાનો કે શું સત્ય છે શું અસત છે. ધંધા ની પાપ નવરા શું લે, પાપના ધંધા આપો દી. હા હા, કે છે પ્રભુ એકવાર નિવૃત્તિ લે થોડી. હા હા, અનંત કાળે માન મનુષ પણ મળ્યું છે, અનંતા ભાવ કરી ચુક્યો ધ્રુવ. એક એક ભાવ 84 લાખ યોનિમાં, એક એક યોનિમાં અનંતા ભાવ કર્યા છે. હા હા, નરકના અનંતા, મનુષ્યના અનંતા, દેવના અનંતા, કીડાના અનંતા, કાગડાના અનંતા, કુતરાના અનંતા, અનંતા અનંતા ભાવ કર્યા ધ્રુવો અત્યાર સુધી. આ ભાવ પેલા ભાવ 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 કોઈ ભાવ જ નથી થયો. તો એ ભવરહિત થવાની ક્રિયા કોઈ અલૌકિક હોવી જોઈએ. હા, કરી પૂજા કરી, ભગવાનની ભક્તિ કરી અને ટોપી વગાડી જય નારાયણ, એ કઈ ધર્મ નથી. એ તો એક અશુભ ભાવથી બચવા શુભ ભાવ આવે. સમજાય છે? કઈ અશુભ ભાવથી બચવા જ્ઞાનીને, અજ્ઞાની ના તો કઈ વાત છે જ નહીં કે. જ્ઞાનીને આત્મજ્ઞાન છે તેને પણ એવું શુભ ભાવ આવે, ભક્તિ ભગવાનને સ્મરણ, એ અશુભથી બચવા. પણ છે દોષ સ્વરૂપ, એ શુભ ભાવ પણ જ્ઞાનીને પણ છે દોષ સ્વરૂપ, પણ એ દોષ સ્વરૂપ અશુભ બચવા માટે આવે. હા 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 હા, આવી વાતો. હે, શરણાની યોગમાં જેટલી ક્રિયાકારની વ્યાખ્યા આવતી હોય એ બધી નિશ્ચય નહીં, તો કે છે ઘેર છે. હા હા, અજ્ઞાનીની તો વાત કરતા જ નથી, પણ જ્ઞાનીને પણ આત્મજ્ઞાનમાં કીર્તા રહી શકતી નથી, ત્યારે એને અશુભથી બચવા શુભ ભાવ આવે, ભક્તિ પૂજા નામ સ્મરણ. પણ એને પણ દોષ સ્વરૂપ છે, એને પણ બંધનું કારણ છે. હા, જેટલો આત્મા આશ્રય થયો છે એટલો અબંધ છે, જેટલો પરનો આશ્રય ભયો રહે છે એટલો બંધ છે. એ મિશ્ર અવસ્થા છે. પૂર્ણ દશા થતા એકલો આત્મા આશ્રય છે ત્યાં રાગ આદિ નથી. કેવડીને કોઈની ભક્તિ કરવી કે નહીં કરવાનું, નમસ્કાર કરવો, એ કેવડે નહોતો નથી. સમજાણું કારણે ગુરુ રહ્યા તદમસ પણ વિનય કરે ભગવાન આવે છે ને, એમ નથી. એ શ્વેતામાં નિચળક છે. કેવળી હોય ને પછી કેવળ ચૈતન જ્યોતિ જળ હળ સ્વભાવ જે ભર્યો છે એ પર્યાયમાં ઉછળી ગયો, આવી ગયો પૂરો,
केवल ज्ञान केवल दर्शन आनंद 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 वीर आनंद शांति एने हवे वंदन कोने करवो ने एने वकी क्रिया होय नी हम जानो काई कारण के आत्मा तो प्रतिकोण आदि थी रही शुभ भाव थी रही से प्रभु तो शुभ भाव से तो पुण्य में जाए अशुभ भाव से हिंसा झूठ चोरी विषय भोग वासना पाप में जाए दयादान व्रत भक्ति पूजा पुण्य में जाए ये आत्मा नहीं गई विकल्प से तो वृत्तियों उठे से आत्मा तो प्रतिकोण आदि थी रही શુદ્ધ અપ્રતિકો માદિ સ્વરૂપ છે આ અપ્રતિકમણ સ્વરૂપે પવિત્ર છે અજ્ઞાનીનું અપ્રતિકમણ સ્વરૂપે એકનું પાપ છે શબ્દ બે ને અપ્રતિકમણ છે પણ અજ્ઞાનીનું અપ્રતિકમણ એકનું મિથ્યાત સહિત એકનું ઝેર છે આ જ્ઞાનીનું અપ્રતિકમણ એટલે કે પુણ્યથી રહીશ શુભથી રહીશ સ્વભાવમાં સ્થિરતાથી અપ્રતિકમણ છે ત્રીજી ભૂમિ હવે આ કથન ના કરશું કાયમ કહે છે અતો હતા પ્રમાદિનો ગતા સુખા સંતાતાં પ્રલિનમ ચાપલ્યમ ઉન્મિલિતમ આલંબનમ આત્મને ચિત્ત મા સંપૂર્ણ વિજ્ઞાન ઘનોપલબ્ધિ આ કથનથી સુખે બાસિતા બતા સુખે બેઠેલા એસ આરામ કરતા પ્રમાદી જીવોને હદ થયા છે જેને કઈ આત્મામાં જ્ઞાની નથી અને વ્યવહારે સુખ નથી એવા જ્ઞાનીઓને હદ કયા છે પ્રભુ તું ક્યાં જઈશ બે છૂટીને આત્મા કઈ નાશ થયો નથી આત્મા તો અવિનાશી છે અંદર દેહ નાશવાન સિદ્ધાર્થ થશે તું ક્યાં જઈશ કે ઠેકાણે ઉતારા કરીશ એના વિચારીને મળે અજ્ઞાની નહીં એવા જીવોને તો હદ કયા છે હદ એટલે ધિકાર દેવા દેવા છે એને તે આત્માનો કઈ વિચાર એ નથી કરી આત્મા છે અંદર સત્તા છે સત છે અસ્તિત્વ છે એમાં ગુણો જે શક્તિ છે અનંત શક્તિ ભરી છે એવા અનંત શક્તિનો સાગરનાથ એનો તને વિચારે નહીં વિકલ્પે નહીં એવા જીવને તો હત તિરસ્કાર કીધા છે ને મોક્ષના તદ્દન અનધિકારી કયા છે સાપેલનો વિચાર વિનાના કાર્યનો પ્રલય કયો છે આતંભાન વિનાની ક્રિયાઓને મોક્ષના માર્ગ કાળમાં ગણી નથી ભગવાન આત્મા એનું જ્યાં જ્ઞાન નથી આત્મજ્ઞાન નથી આત્મભાન વિનાની ક્રિયા જેટલી છે ચાહે તો ભગવાનના સ્મરણને લાખો કરોડો રૂપિયા ખર્ચે મંદિરમાંથી મંદિર બનાવે મોટા હરઘોડા કાઢે ને કરોડો રૂપિયા ખર્ચે ને એ આત્મભાન વિનાની ક્રિયા મોક્ષના મકાનમાં ગણી નથી એ ક્રિયા મોક્ષ માર્ગમાં નથી આવું કામ છે આલંબનનું મિલન આલંબનને ઉખેડી રાખ્યું છે સમય દ્રષ્ટિના દરપ્રતિકોણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને એ કહ્યું છે શું કીધું ની કે સમ્યક દ્રષ્ટિને પણ પરનું આલંબનથી બંધ થાય છે એમ નિશ્ચય કરીને એ આલંબન છોડાવી દીધું છે ઉખેડી નાખ્યું છે જેટલો પરદ્રવ્યનો આશ્રય થશે
એ તો મોક્ષ અધિકારમાં ઘણી વાર કહીએ છીએ, સોળમી ગાથા. પર દવાઓ દુગઈ, સદવાઓ સુગઈ, આ બે શબ્દ પીડ્યા છે. કંકુંડાચાર પર દવાઓ જેટલા અમે દેવ ને ગુરુ શાસ્ત્ર છીએ એ અમારી સામું જેટલું જોઈને રાજ થાય એ બધી ચેતન ગતિને બગાડે છે. આખરી વાત દેવગુરુ ને શાસ્ત્ર એમ કે છે, અમે તારાથી પરદર્વ છીએ, અમારા ઉપર જેટલું તારો લક્ષ્ય છે રાગ છે, એને રાગને દુર્ગતિ કહી છે. રાગથી ભલે કોઈ પૈસા મળે, આ શેઠિયાઓ ધૂળ કહેવાય, અને કોઈ બેન દેવ થાય, છતાં એને ગણી નથી ગણતરીમાં. હા હા, આલંબને ઉખેડી નાખ્યું છે. સમ્યક દ્રષ્ટિના દરુપતિંગ વૈરાને પણ નીચેનું મન કામ જાણ્યા છે. આ હા હા, સંકિતિ છે, જ્ઞાની છે, એને પણ વ્યવહારનું આલંબન આવે છે, છતાં તે આલંબનને મનનું કારણ ગણીને એ કહ્યું છે. ભાવ આવે, પૂર્ણ વિતરાગ ન હોય તો આત્મજ્ઞાન સહિત ભૂમિકામાં જો રાગ હોય, છતાં તે આલંબનનો પણ નિષેધ કર્યો છે. એ આલંબનનો પણ નિષેધ કર્યો છે. એક આલંબન તો ભગવાનનો લેવું કરણ, ભગવાન એટલે આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ, સત શાશ્વત ચિદાનંદ, જ્ઞાન ને આનંદ, અખંડાનંદ પ્રભુ બિરાજે છે અંદર. હા 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 હા, એવા આત્માના અવલંબન સિવાય બીજા અવલંબન એવું ખીડી નાખ્યા છે. હા, તો સમ્યક દ્રષ્ટિના અવલંબને છોડાવ્યું જ કે છે. વ્યવહાર છે ને, મિચ્છા દ્રષ્ટિને તો એ વાત કરી જ નથી. શું કરવી, બે દોષ વાળા દ્રષ્ટિનો ભાન નથી, અને અહીંયા એટલો ભાવ કરે છું કે તો એકનું પાપ ઝેર છે બધું. હા હા, જેને આત્મા અમૃતનો સાગર નાથ, એનો અંતર પૂર્ણ અનંત વિશ્વાસ આવીને જે સ્વાદ આનંદ આવ્યો છે, એવા આનંદના સ્વાદીને અતિન્દ્રિય આનંદના રસીલા જ્ઞાનીને પણ પરના તરફના આલંબનને છોડાવ્યું છે. સમજાવું કઈ, આલંબનને ઉખેડી નાખ્યું છે. સમય દ્રષ્ટિના દર પ્રતિકોણ વિગરી, પંચ પરમેશ્વરનો સ્મરણ ઉખેડી નાખ્યું છે. પંચ પરમેશ્વર પર છે ને, આ ઉપર તો લગ્ન થશે તો વિકલ્પ રાગ જ થશે. જેની વાત છે બહુ ભગવાન મહાન કૃષ્ણ છે ભાઈ, અપૂર્ણની વાતો છે. એવી વાતો તો દુનિયા આખી કરી દી છે, આ કરો ના કરો ના કરો ના કરો. પરની સેવા કરો, પરનો ઉપકાર કરો, તો ઉપકાર કરો, દૂરે સેવા કરી શકતો નથી. પરનો ઉપકાર કરે કે તારો પર એટલે પ્રધાન આત્મા, તું એનો ઉપકાર કર ને. હા, મિથ્યા દ્રષ્ટિના એકલા તાપલ્યપણાને તો છોડાવ્યું છે. હા 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 હા, એ તાપલ્ય છે, સ્વરૂપ તરફનું આલંબન જરીય નથી. પણ જેને સ્વરૂપ તરફનું આલંબન છે, એને પણ જે પરનું આલંબન જેટલું આવે એને પણ છોડાવ્યું છે. હા હા હા, આખ માર્ગ આખો છે બાપા.
દુનિયાને કઠણ પડે. થઈ રહ્યું તારે બસ અમારે આ બધું પાપ ને ધર્મ નહીં, તારો ધર્મ સી રીતે મારે કરવો. ભાઈ તને ખબર નથી, ધર્મ કઈ ધર્મ નથી ક્રિયાકાંડ બધા. અંદર માં એ રાગ થી બેન ભગવાન બિરાજે છે. ચૈતન ચૈતન ચમત્કારી વસ્તુ અંદર છે, આનંદ ગુણ થી ભરેલી ચમત્કારી ચીજ છે. એના અવલંબન થી એકાગ્રતા થી જે અનુભવ થાય એ નિશ્ચય થી મોક્ષ માર્ગ માં ગણાય છે. એને પણ જેટલું વ્યવહારનું આવમન આવે એ પણ બંધનું કારણ છે, જેથી તેને આવમન ને છોડાવ્યું છે. આવી વાત છે. એ કહ્યું છે આ સંપૂર્ણ વિજ્ઞાનગમ ઉપલબ્ધિ, જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનગમ આત્માની પ્રાપ્તિ ન થાય. પહેલો કહે છે કે ભલે અનુભવ થયો આ પણ હજી પૂર્ણ વિતરાગ જ્યાં સુધી ન થાય, કારણ કે એનું સ્વરૂપ જ વિતરાગ, મૂર્તિ જ આત્મા છે. અકષાય સ્વરૂપ કહો, વિતરાગ સ્વરૂપ કહો, કે રાગ અને દ્વેષના ભાવ રહિત જ પ્રભુનું સ્વરૂપ છે. એવા સ્વરૂપમાં નીચેથી અનુભવથી થોડું કરે પણ હજી એને રાગ આવે. જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાન જ્ઞાન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મારૂપી થાંભલે ચિત્તને બાંધ્યું છે. વ્યવહારમાં જાતું હોય વિકલ્પ એને છોડીને અહીં આત્મામાં થાંભલે બાંધ્યું છે. ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ છે, જેનો આનંદ છે એ પૂર્ણ છે, અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. અતિન્દ્રિય જ્ઞાનના સાગર છે, અતિન્દ્રિય વીર્ય આનંદ બળનો ધણી છે. એને પામર તરીકે ને માનવો અને પામર તરીકેની ક્રિયામાં પોતાને લાભ માનવો, એ દ્રષ્ટિ મિથ્યા છે. આવું સ્વામી હા કહું, શુદ્ધ આત્મારૂપી થાંભલે ચિત્તને બન્યું છે, સમકીતીને પણ એમ કે છે. થર્મ નરપીડ્યો વજ્ર બિંબ ચૈતન બિંબ આત્મતત્વ અનંત 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 શાંતિનો સાગર એ બિંબ છે. એ સંકીતને પણ વ્યવહારના આલમ છોડાવીને નિશ્ચયને આલમન કરાયું છે, નિશ્ચય સત્યને આલમન લિપ્ત કરાયું છે. ખોવાઈ ગયો ને, નજર ક્યાં કરે છે, નજર કરે તો દેખાય ને, નજર તો કરતો નથી, ખોવાઈ ગયો ક્યાં રહે. પરનું માધ્યમ આવે છે એવું સોનું માધ્યમ તો આવતું નથી. દયા ને દાન ને ભક્તિ ને પૂજા ને ધમાવ કરે તમારે તો નગારા વગાડે ના વગાડે ના એનું બધું માધ્યમ આવે તો પ્રભુ અંદર નિર્વિકલ્પ નિષ્ક્રિય ભગવાન વિરાજે છે. એ પણ નજર કરતો નથી. પણ વસ્તુ વસ્તુ ઇન્દ્રિયગમ્ય ઇન્દ્રિય જ નથી ને એમાં, એ તો અનિન્દ્રિય વસ્તુ છે. ભગવાન તો અનિન્દ્રિય વસ્તુ છે અંદર. આ ઇન્દ્રિયો તો પર જળ માટી ધૂળ છે, અને ભાવ ઇન્દ્રિય છે. એક એક ઇન્દ્રિય એક વિષય ને જાણનારી એ પણ પર છે. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ અણિન્દ્રિયનો સાગર છે. એકત્રીમાં કે જે ઇન્દ્રિયમ જીણીતા
एक देश में गया था। आ इंद्री हम जुवा नहीं, भाव इंद्री हम जुवो नहीं, અને ભાવેન્દ્રી નો વિષય હોય, હા 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 હા, દેવગુરુ ને શાસ્ત્ર ત્રણલોક નો અમાત્ય શંકર દેવ એમ કે છે કે અમે પણ ઇન્દ્રિયમાં જઈએ છીએ તમારી સત્તા રહી શકે, પણ અમારો લક્ષ પણ છોડી ના ઇન્દ્રિયમાં જા, હા 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 એ તું તારે હાલ મને જા તો પરમાત્મા થઈ જઈશ મારા જેવું, એમ છે વસ્તુ સ્વરૂપ આમ છે, પણ અત્યારે ગડબડ બહુ થઈ ગઈ છે બાપુ, પંડિતો નામ ધરાવે, વિદ્વાન નામ ધરાવે ને ગોટા વાવે બધા, હા હા, અહીં વિદ્વતાનું કામ નથી, પંડિતાનું કામ નથી, અહીં તો અંતર વસ્તુ છે તેની દ્રષ્ટિને રૂચિનું કામ છે, બીજાને સમજાવતા આવડે પણ નહીં, એની હરે સમન કઈ છે નહીં, પોતે ભગવાન પૂર્ણાનંદ નો નાથ ગયો ક્યાં એ પૂછતા હતા તમારે ભગવાનજી, હવે કીધું રામજીભાઈ ના મિત્ર પૂછતા હતા કે આવા વખાણ કરો તો ધોવીર મૂળો યોગ ક્યાં છે એમ કેતો, ધોવીર મૂળો આવવા તો અરે ભગવાન એમ ન કહેવાય, પ્રભુ અંદર આત્મા આનંદ નો પણ છે પ્રભુ ભાઈ, ત્યાં કોઈ દી સાંભળ્યો નથી, ત્યાં કોઈ દી અંદર જોયું નથી, વસ્તુ છે કે નહી, વસ્તુ છે તો વસ્તુમાં વસીલા ગુણ છે કે નહી, આનંદ ગુણ એમાં વસીલા રહેલા છે, આનંદી શાંતિ અને આનંદી આનંદ અતિ જ્ઞાન અંતું ભર્યું છે, હા દુષ્કર કેટલા કે ત્રીજા મજા ને શુભ નું માન ઘટાડી દીધું, દુષ્કર કરાવે છે એટલે મહાપુરુષાર્થ વાળું છે એ કરાવે છે એમ કે છે, શુભ ને છોડાવીને અશુભ માં જતા નથી, પણ શુભ ને છોડાવીને અંદર શુદ્ધ માં લઈ જાય છે એ દુષ્કર છે એટલે મહાપુરુષાર્થ માંગે છે એમ કે છે, વધુ છે વધુ શું થાય ભાઈ, બહુ ફેરફાર થઈ ગયો એટલે અત્યારે આખો વ્યવહારના આગમનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત બંધ ગમતું હતું, સંકેતી જ્ઞાનીનું પણ મન બહારમાં ભમતું હતું, આ મંદિર ને આ મંદિરની પ્રતિષ્ઠા ને એ બધો વિકલ્પ છે, શુભરાગ છે આફ્રિકાનું મંદિર થયું ને, 15 લાખનું 15 લાખનું મંદિર થયું છે, બીજો ખર્ચ એકંદર બીજા જમાડવાના આદિનો 15 લાખ બીજા છે, 30 લાખનો ખર્ચ છે, ઓરી પૂર્ણિમે આફ્રિકા જવું છે, આ પોષુદ પૂર્ણિમ બુધવાર અને 14 રાત્રિ ત્યાં બેસી સત્સંગભાઈ હારે છે ત્યાં, શું ભાવ એ તો એને કઈ તું ભાઈ શું ભાવ છે, તમે 30 લાખ 1 લાખ કરોડ ખર્ચો માટે ધર્મ થઈ જાય, મંદિર બંધાવે ચાપલ નીકળે બીજા વિના નીકળી
એ ચાપલ પણ અજ્ઞાની ક્રિયા કીધી, ચાપલ એટલે અજ્ઞાની ની ચાપલ પણું, એ ચાપલ અંદર અંદર વસ્તુ જોઈ નથી, એટલે એકનું ચાપલ પણ અજ્ઞાનમાં જ નાખી દીધું છે. એટલે બેંગ્લોરમાં ભભૂતમલ નહીં આવ્યો, 8 લાખ નાખ્યા, 8 લાખ એને 4 લાખ એ ગળા જુરાજી 12 લાખનું મંદિર બનાવ્યું. ક્યાં હતો ને હું બનાવ્યું, પણ 8 લાખ એક જણા આપ્યા. આપણે કોઈ એને કહેતા નથી, કઈ દેવો ને કરો કીધું નથી કોઈ નહીં. એની મેળે થવું હોય થાય, નતું હોય ન થાય. 12 લાખ નું કર્યું, 3 લાખ બીજા કરી, 15 લાખ નું મંદિર કર્યું છે. તો એને કહ્યું તું પહેલેથી કે જો ભાઈ આ તમે કરો છો એમાં ભાવ શુભ હોય તો પણ થશે. ધર્મ તો આત્માને અવલંબે થાય છે, પરને અવલંબે ને ધર્મ ત્રણ કાળમાં નથી. તારા 8 લાખ હેતા હતા એક રકમે, હમણાં આવ્યા ને અહીંયા 1.25 લાખ હેતા હતા હમણાં. વાણીઓ 2 કરોડ રૂપિયા છે, 2 કરોડ રૂપિયા છે, 8 લાખ ખર્ચ્યા. કુદરતી એવું બન્યું કે મારામાં રહેવું પડે એનો ફૂડ દી, એમાં ભાવ વધી ગયો. 2 કરોડનું જે સ્ટીલ હતું એના 40 લાખ પેદા થઈ ગયા વધારે. 8 લાખ ખર્ચ્યા, 40 લાખ આવ્યા. ભાવ વધી ગયો એટલે કામમાં રહી ગયા ને, એમને પીડ્યું આ બાજુ ભાવ મરી ગયા અને પડ્યું રહ્યું, ભાવ વધી ગયો. પણ એ ગમે તે 5 કરોડ 10 કરોડ 2 કરોડ હોય એનાથી કઈ ધર્મ થાય, એનાથી પુણ્ય નથી. એમાં રાગ મટાડે તો પુણ્ય થાય, રાગ ઘટાડે તો પુણ્ય થાય. લક્ષ્મી થી પુણ્ય, લક્ષ્મી તો જળ છે, માટી ધૂળ છે. ખરેખર તો લક્ષ્મી પરિગ્રહ પાપ છે, 24 પરિગ્રહમાં લક્ષ્મીને પાપ કહ્યું છે. પણ એ પ્રત્યે તીવ્ર રાગ હોય એ કરતા રાગ મંદ કરે, કે દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ આજે પૂર્ણ થાય, ભાવ ઘટે નહીં. 84ના ભાવ તો માથે ઉભા હોય માથે. અમારા પૈસાની કઈ કિંમત નહીં, પૈસાની ધૂળની શું કિંમત છે? એ તો ધૂળ છે, આ પૂતગળ છે, માટી છે, એવા એ માટી છે, એની અરે હું સંબંધ છે. હા એ તો પુણ્ય પાપ પુણ્યનો ભાવ, દયાદાન આદિ નો જે ભાવ, પુણ્યનો ભક્તિ આદિ નો ભાવ, એનું આલંબન છોડાયું છે. અંદર ચૈતન્ય ભગવાન બિરાજે છે, ત્યાં પ્રવેશ કર, ત્યાં પ્રભુ પાસે જા અને આ પામર પાસેથી ખસી જા. કહ્યું ને, વ્યવહારના આલમનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું નહોતું, તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ બગાડવાનું કહ્યું છે. કારણ કે તે જ મોક્ષનું કારણ છે, વ્યવહાર મોક્ષનું કારણ નથી. શાસ્ત્ર લખવા, શાસ્ત્ર પૂરપણા કરવી, શાસ્ત્રને સંભાળવા, એ બધો ભાવ શુભ રાગ છે, એ કઈ ધર્મ નથી. ગજબ વાત છે, જગતને પચવું. આખી જિંદગી બીજી રીતે ગાળી હોય એમાં શાસ્ત્ર સાચા વિતરાગના શાસ્ત્ર, સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમેશ્વરની દેવ ધની પણ પરદર છે. પરદ્રવ્યનો આશ્રય રહેશે અને શુભ ભાવ થશે, એ પરદ્રવ્ય આવો
સ્ત્રી કુટુંબાની પરદડ ઉપર લગશે અને પાપ થશે. ધંધામાં સ્ત્રી પુત્ર ઓલામાં દાયડી રાજી રાખવામાં ધંધો કરે આખો દે એમાં એકલું પાપ. હા 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 આમાં પુણ્ય દેવગુરુ શાસ્ત્ર નહીં, ભક્તિ પુણ્ય ધર્મ નહીં. હા ધર્મ તો એ તે જ મોક્ષ નું કામ, ચૈત માત્ર આત્મામાં લગાડવો. હા હા ચૈતન માત્ર આત્મા, ચૈતન માત્ર કેમ કહ્યો કે એકલો જાણે જ દર્શન દ્રષ્ટા જાતા નો પિંડ, એમાં કોઈ રાગ ની ગંધ નથી. દયા દાન વ્રત ભક્તિ નો રાગ છે એની ગંધ ચૈતન માં નથી, એવો અંદર ભગવાન બિરાજે તે ભિન્ન. ચૈતન માત્ર એટલી બીજી કોઈ ચીજ નથી એમાં, એટલું જ્ઞાન ને આનંદ બસ. હા હા એવો જે ચૈતન માત્ર આત્મા એને ચિત લગાડવાનું કહ્યું છે. હા હા છે ને, કારણ કે તે જ મોક્ષ નું કામ છે. અહીં નિશ્ચય નહીં પ્રતિકમણ આદિના વિશ્વમાં ગયા, નિશ્ચય નહીં થી પ્રતિકમણ સામાયિક વ્યવહાર કરવું એ બધાને ઝેરના ઘડા કયા. એથી કોઈ ઉલટું સમજી પ્રતિબંધાદી કે છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશું કે શુભ ને છોડી અશુભમાં જાય એ તો મહાપાપમાં વધારે ગયો. અહીંયા તો શુભ ને છોડીને અંદર શુદ્ધમાં જા એ માહિતી બતાવ્યું છે. શુભ છોડીને અશુભમાં આવવું એમ કહેવાનો આશય છે નહીં. હા છે ગાથા છે, યત્ર પ્રતિકરણમેવ વિષમ પ્રણીતમ તત્ર અપ્રતિકરણમેવ સુધા કુત સાત તત્ કિંગ પ્રમાદ્યતિ જન પ્રપત અધો અત્ર કિંગ ન ઉર્ધમ ઉર્ધમ અધિરૂહતી નિષ્પ્રમાદ. અરે ભાઈ, જ્યાં પ્રતિકમણને વિષ કહ્યું છે, જ્યાં શુભ ભાવનું પ્રતિકમણને ઝેર કહ્યું છે. વ્યવહાર પ્રત્યાખ્યાન, વ્યવહાર પ્રતિકમણ, વ્યવહાર ત્યાગ એવા ભાવને શુભ ભાવને ઝેર કહ્યું છે. બાયડી છોકરા છોડે ને દુકાન દુકાન છોડે ને ત્યાગી થાય ને થઈ ગયો ધર્મી, ધૂળી નથી સાંભળી તો ત્યાગ જ છે. પર કેદી ગીર ગયો તારામાં, પરનો તો ત્યાગ જ છે. અંતરમાં રાગ ને દ્વેષ એ મારા એ માનતા એ મહામિથ્યા છે, એને લઈને અહીં કે છે જ્યાં અમે પ્રતિકોને વિષ કહ્યું ત્યાં અપ્રતિકમ અમૃત ક્યાંથી હોય, ત્યાં અશુભ ભાવમાં આવવું એ અમૃત ક્યાંથી હોય એમ કે છે. શુભ ભાવને જ્યાં અમે ઝેર કહ્યું તો એમાંથી અશુભમાં આવવું અજ્ઞાનમાં આવવું એ ક્યાંથી આવ્યું, ઝેરમાં ઝેર છે. શુભ છોડીને અશુભમાં આવવું એ કઈ વાત અહીં નથી. અહીં તો ઊંચે ઊંચે ચડવાની વાત કરશે, નીચે પડવાની વાત. હા હા ઓલ ઓવર લીએ તો આ કે છે કે તને ખબર નથી. અમે અશુભ ભાવને છોડાવીને વાસ્તવિક ધર્મમાં લઈ જવા, જેમાં જન્મરણના અંત છે, જેમાં ભવના છેડા છે. હા હા એવું જ આ ભગવાન આત્મા
એનું આલમન કરવા શુભ ને ઝેર કહ્યું છે. શુભ ને ઝેર જાણીને છોડીને અશુભમાં જા તો ઊંધી દ્રષ્ટિ થઈ છે તારી. ઈહટમાં કહ્યું નથી કઈ? હા હા છે. જ્યાં પ્રતિક્રમણ ને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ ક્યાંથી? અપ્રતિક કોણ? અજ્ઞાન. અજ્ઞાની ના શુભ સ્વભાવ તે બધો અપ્રતિક્રમણ છે. અજ્ઞાની વાત છે, અર્થા ન જ હોય તો પછી માણસો નીચે નીચે પડતા. હા 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 શુભ ભાવ ને જયારે અમે ઝેર કહીએ ત્યારે તું એમાંથી ઉતરીને વળી શુભમાં જા. એમ નીચે નીચે ક્યાં ઉતરતો છે બાપુ? શું કરે શું? હા હા એવો પ્રમાદ કરવામાં કહ્યું નથી. અહીં તો શુભમાં ધર્મ માનતો હોય એને શુદ્ધ ન્યારે સંબંધ કરાવ્યો છે. એ આ માણસો નીચે નીચે પડતા થતા પ્રમાદી ક્યાં થાય છે? નિષ્પ્રમાદી થયા થતા એ શુભ ભાવે પ્રમાદ છે. અશુભ ભાવ તો પ્રમાદ છે જ. શુભ ભાવ જે દયાદાન વ્રત ભક્તિ પૂજાદાન પંચ પરમેશ્વરનું સ્મરણ ઓમ 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 હજાર વાર લાખ વાર કરોડ વાર બધો શુભ ભાવ છે. ધર્મ નહીં કે છે ને પ્રમાદ છઠ્ઠા ગુના એ વ્યવહાર છે મજ થોડો છે ને એ જ કે છે. છઠ્ઠે ગુણતા ને શુભ ભાવ આવે છે. બધા પ્રમાદ જ છે. પંચ મહાવર ના પરિણામ પ્રમાદ છે. એને વાત છે ભગવાન. રાગ માત્ર પ્રમાદ છે. છઠ્ઠે ગુણતા ને રાગ હોય છે તો પ્રમાદ છે. છૂટીને અપ્રમાદ થાય તો હાથો થાય છે. હા હા તો એ કે છે માણસો નીચે નીચે પડતા થતા પ્રમાદી ક્યાં થાય છે? શુભ ને અમે જ્યાં બંધ નું કારણ કહ્યું એથી એને છોડીને અશુભમાં જા એમ કોને કહ્યું તને? નીચે નીચે ક્યાં ઉતરી જાશ? હા હા નિષ્પ્રમાદી થયા ટકા શુભ ભાવને પણ છોડીને અંતર જવાનું જ્યાં નિર્મળાનંદ પ્રભુ બિરાજે છે. હા હા એ પ્રભુમાં ભેટા કરીને એ આટું કહ્યું છે. અશુભ કર શુભને છોડીને અશુભ કર એમ કહ્યું છે. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત શા વસવાત શાશ્વત આત્મા તો શાશ્વત છે. નવો ઉભતો નથી, નાશ થતો નથી, સ્વભાવથી ખાલી નથી. હા 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 એવા ભગવાન આત્માનું આલંબન લેવા માટે શુભને મેં ઝેર કહ્યું છે. એને છોડીને અશુભમાં જવું જા પ્રમાદી થઈ નહીં એ તો તારા સ્વચ્છંદ છે. નિષ્પ્રમાદી થયા થતા એમ ઉર્ધમ ઉર્ધમ કે નહીં ઊંચે ઊંચે ક્યાં ચડતા નથી? આગળ વધીને સ્વરૂપનો આશ્રય કેમ લેતા નથી? ઈશુ છોડીને મુનિને પણ અશુભ શુભ આવે અને છોડીને હાથમાં અપ્રમત્વમાં જવાનું કહ્યું છે. રાગને એ કરીને છોડવાનું કહ્યું છે. ફરતો સાર મારે છે ને કરે ભાગનો રાગ એ છે. છઠ્ઠે આવે છે તરાગ એ છે એને છોડીને અપ્રમાદ થાય છે ત્યારે તે મોક્ષનો માર્ગ કહેવાય છે. રાગ માત્ર બંધનનું કારણ છે. રાગ રહી ભગવાનંદ વિતરાગ મૂર્તિ અજ્ઞાનથી હરાઈ
એકલો જ્ઞાનનો પિંડ છે, એનો આશ્રય લેવો એ ધર્મ છે, બીજો ધર્મ છે નહીં. તમારું વચન ગુરુદેવ.